રેડિયો અવાજ નોબત હવે યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેલી અપડેટ્સ. નમસ્કાર, આજે તારીખ 18 જૂન મંગળવાર. નોબત ન્યૂઝ ફ્લેશમાં હું ઈશા જોશી. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. 2005 જુલાઈ માસમાં અયોધ્યાના સંપાદિત પરિસરમાં થયેલા આતંકી હુમલાના કેસમાં 14 વર્ષ પછી ચુકાદો આવ્યો છે, જેમાં 5 શખ્સો વિરુદ્ધ કાવતરું ઘડવાના અને આતંકીઓને મદદ કરવાના આરોપ હતા. ડોક્ટર ઇરફાન, ફારૂક, મોહમ્મદ શકીલ અને મોહમ્મદ નફીસને આજીવન કેદની સજાનો હુકુમ પ્રયાગરાજ જિલ્લા કોર્ટે ફરમાવ્યો છે. વાયુ વાવાઝોડાની અસરથી સૌરાષ્ટ્રના ગીર પંથકમાં 4 ઇંચ અને ઉનામાં 3 ઇંચ વરસાદ પડ્યો છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાતા આગામી 2-3 દિવસમાં ચોમાસુ આગળ વધવાના સંકેત છે. હાલારના બંને જિલ્લામાં કેટલાક સ્થળે 1.5 થી 1.25 ઇંચ વરસાદ પડ્યો છે. ખંભાળિયા, કલ્યાણપુર અને એસઆર પાસેના ગામોમાં 1.5 થી 1 ઇંચ વરસાદ પડ્યો છે. બિહારના મુઝફ્ફરપુરમાં બાળકોમાં જીવલેણ તાવની બીમારી ફેલાઈ છે. ચમકી બુખાર કહેવાતા આ તાવથી 132 બાળકો મૃત્યુ પામ્યા છે. છેલ્લા 17 દિવસથી રોજ બાળકોના મૃત્યુ થઈ રહ્યા છે. આજે બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર હોસ્પિટલમાં પીડિત બાળકોની મુલાકાતે ગયા હતા. આ તકે પીડિત બાળકોના વાલીઓ તેમજ સ્થાનિકોનો રોષ ફાટી નીકળ્યો હતો. લોકોએ નીતિશકુમાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે સમગ્ર મુદ્દે માનવ અધિકાર આયોગે રાજ્ય તથા કેન્દ્રના સ્વાસ્થ્ય મંત્રાલયને નોટિસ પાઠવી છે. સ્વાસ્થ્ય મંત્રાલયે રોગને અટકાવવા શું પગલાં લીધા તેનો રિપોર્ટ આપવો પડશે. લોકસભાના અધ્યક્ષ પદે રાજસ્થાનની કોટા બેઠક પરથી ચૂંટાયેલા ભાજપના સાંસદ સભ્ય ઓમ બિરલાની વરણી થશે. તેમણે આજે અધ્યક્ષ પદ માટે ઉમેદવારી નોંધાવી છે. હાપા માર્કેટિંગ યાર્ડમાં તાલુકા કક્ષાનો ખરીફ કૃષિ મહોત્સવ યોજાયો હતો. રાજ્ય કક્ષાના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, માર્કેટિંગ યાર્ડના ચેરમેન અને ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ તેમજ પૂર્વ મંત્રી મુળુભાઈ બેરા સહિતના મહાનુભાવોના હસ્તે ખેડૂતોને એવોર્ડ એનાયત કરી સન્માન કરાયું હતું. વડોદરા સબ ડિવિઝનની કચેરી સમક્ષ ગ્રામજનો અને ખેડૂતોએ ટિફિન સાથે લાવીને ધામા નાખ્યા હતા. વીજ તંત્રને રેલો આવતા આખી રાત PGVCL દ્વારા મરામતની કામગીરી ચાલુ રહી હતી. આ હતા આજના મુખ્ય સમાચારો. ફરી મળીશું. જય હિન્દ, જય હાલાર.